નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવા ગામ પાનુડાના હિંસક દીપડાએ વનકર્મી સહિત 6 લોકો ઉપર હુમલો કર્યા બાદ પીપરેલા ગ્રામજનોએ હથિયારો સાથે નીકળી પડી દીપડાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં અવારનવાર દીપડાના આતંકથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેમાં ક્યારેક મૂંગા પશુઓનો પણ શિકાર બનાવે છે તો ક્યારેક ગ્રામજનો પણ હુમલાનો શિકાર બને છે. હાલમાં દેડિયાપાડા તાલુકાના નવા ગામ પાનુડા ગામમાં એક કદાવર દીપડાએ વન વિભાગના કર્મચારી સહિત અન્ય લોકો પર જીવલેણ હુમલો કરતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. હિંસક દીપડો વધુ લોકોને ઈજા ન પહોંચાડે તે માટે અકળાયેલા ગ્રામજનોએ દીપડાને પકડી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. આદમખોર દીપડાના હુમલામાં ઈજા પામેલા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે દેડિયાપાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બે વ્યક્તિઓ વધુ ઈજા થતાં તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. દીપડાના હુમલામાં 45 વર્ષીય ગુરુજી બાલાભાઈ વસાવા, નવાગામ પાનુડાના 49 વર્ષીય ઈશ્વર મોતીભાઈ વસાવા, 50 વર્ષીય છત્રસિંહ બાવાભાઈ વસાવા, 22 વર્ષીય પંકજ વસાવા, 31 વર્ષીય મુકેશ વસાવા અને 28 વર્ષીય વિજય મકવાણા, જે નોકરી ફોરેસ્ટ વિભાગમાં, કુંબારનો સમાવેશ થાય છે. આ અંગે સોરાપાડા RFO રોહિતભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દીપડાનું હેમરેજ થવાથી મોત થયું છે. હાલ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જેના રિપોર્ટ બાદ ગુનો દાખલ કરી કસૂરવારો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.